અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે કે આમાં કેવી રીતે ભણશે ગુજરાત. તો જે 24 કલાકે રિયાલિટી ચેક કર્યું અને તેમાં એક બાદ એક ખુલાસા સામે આવ્યા છે, એક બાદ એક સવાલો પણ થઈ રહ્યા છે. તો આપણે જે 24 કલાક સવાલ પૂછે છે, જે 24 કલાક બે શિફ્ટની હાજરી અલગ અલગ કેમ, કોઈ ઇમરજન્સી રજા લે તો હાજરીમાં સુધારો કેમ નથી થતો, તે પણ એક મહત્વનો સવાલ છે. એક બાદ એક સવાલ ઉદ્ભવી રહ્યા છે. આપ જે રીતે જોઈ રહ્યા છો, લાલિયાવાડી સામે આવી રહી છે સિસ્ટમમાં ખામી, વિદ્યા સમીક્ષા કેન્દ્રને નજરમાં ન આવી, તે પણ એક મહત્વનો સવાલ છે. ખામીયુક્ત સિસ્ટમથી ગુલ્લીબાજ શિક્ષકોને છૂટો દોર મળી રહ્યો છે. ત્યારે જી 24 કલાક સવાલ પૂછે છે. જી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, બે શિફ્ટની હાજરીમાં અલગ અલગ હાજરી પૂરવાની વ્યવસ્થા, કોઈ ઇમરજન્સીમાં રજા લે તો હાજરીમાં સુધારો કેમ નથી થતો, ત્યારે શિક્ષકોની લાલિયાવાડી સામે આવી રહી છે, તંત્રની લાલિયાવાડી સામે આવી રહી છે અને આમાં દાવાઓ થઈ રહ્યા છે કે ભણશે ગુજરાત. કેવી રીતે ભણશે ગુજરાત, સિસ્ટમમાં ખામી, વિદ્યા સમીક્ષા કેન્દ્રને નજરમાં કેમ ના આવી, તે પણ એક મહત્વપૂર્ણ સવાલ છે. એક બાદ એક જે ખુલાસાઓ થઈ રહ્યા છે કે શિક્ષકો વિદેશમાં ફરી રહ્યા છે અને ડમી શિક્ષકો પણ રાખવામાં આવી રહ્યા છે, ત્યારે રિયાલિટી ચેક કરવામાં આવે છે, ત્યારે એક બાદ એક ખુલાસા સામે આવે છે. તો આજે ફરી ખુલાસો સામે આવ્યો છે, જી 24 કલાકના રિયાલિટી ચેકમાં ખુલાસો સામે આવ્યો છે. સરકારનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર કોઈ કાર્યવાહી નથી કરતું, બે શિફ્ટમાં આવતા શિક્ષકો માટે અલગ હાજરીની વ્યવસ્થા નથી, અનેક લાલિયાવાડી સામે આવી રહી છે, એક સાથે હાજરી પુરાતા ગુલ્લીબાજ શિક્ષકોને મોકળું મેદાન મળી રહ્યું છે. વિપુલ મહેતા જોડાઈ ચૂક્યા છે, ડીપીઓ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જી વિપુલભાઈ, જી 24 કલાકમાં આપનું સ્વાગત છે. એક બાદ એક લાલિયાવાડી સામે આવી રહી છે, ગુલ્લીબાજ શિક્ષકોને મોકળું મેદાન મળી રહ્યું છે, કેવી રીતે ભણશે ગુજરાત? જે શાળાઓમાં કોઈ પણ શિક્ષકો ગેરહાજર છે તો અત્યારે સરકારશ્રી તરફથી પણ